જ્યારે પણ ખોડલધામ મંદિર જોઈએ ત્યારે એક વિચાર તો મનમાં આવે જ કે આવું વિશાળ મંદિર બનાવવાનો વિચાર કોને આવ્યો હશે। તો ચાલો આજે તમારી સાથે ખોડલધામ મંદિરના ઇતિહાસ અને વર્તમાન વિશે થોડી વાતો કરીએ। સમગ્ર લેવા પટેલ સમાજની એકતાનું પ્રતિક એવા શ્રી ખોડલધામ મંદિરના નિર્માણનો ખ્યાલ તો નરેશભાઈ પટેલને છેક 2002માં આવેલો। જ્યારે 5-6 મિત્રો ભેગા બેઠા હતા ત્યારે વિચાર આવ્યો કે એક એવું મંદિર બને કે જેની છત્રછાયામાં લેવા પટેલ સમાજ ભેગો થાય અને દરેક સમાજના લોકો માટે ઉપયોગી એવા કાર્યો થઈ શકે। 2002માં આવેલો આ વિચાર 2010માં અમલમાં મૂકાણો અને નિર્માણ પામ્યું સમગ્ર લેવા પટેલ સમાજને એક તાંતણે બાંધી રાખનારું ભવ્ય ખોડલધામ મંદિર। 21 જાન્યુઆરી 2011ના રોજ ખોડલધામ મંદિરના પ્રોજેક્ટની શિલાન્યાસ વિધિ થઈ, જેમાં 11 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા। ત્યારબાદ 21 જાન્યુઆરી 2012ના રોજ શિલાપૂજન વિધિ કરવામાં આવી અને આ ઐતિહાસિક પ્રસંગમાં 21 લાખથી વધુ લોકોએ ઉપસ્થિત રહી અને ભક્તિ દ્વારા એકતાની શક્તિ પ્રદર્શિત કરી। શિલાપૂજન વિધિના મહાયજ્ઞમાં 24,435 દંપતીઓએ પૂજામાં બેસી અને શિલાનું પૂજન કર્યું અને 2017માં જેની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા તેવા ભવ્યાતિ ભવ્ય ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। માં ખોડલ સહિત 21 દેવી દેવતાઓના પાવન પગલા ખોડલધામમાં થયા। January 17 થી 21 January 2017 આ 5 દિવસ ચાલેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 75 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના છેલ્લા દિવસે 5 લાખથી વધુ લેવા પટેલ સમાજના લોકોએ રાષ્ટ્રગાન ગાઈ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યું। શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રવેશ દ્વાર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકી રહ્યો છે। ખોડલધામ મંદિરની વિશેષતાઓની વાત કરીએ તો ખોડલધામ એ કાગવડ ગામે 100 એકર જેટલા વિશાળ એરિયામાં ફેલાયેલ છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા 2 નમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને સંપૂર્ણ શાસ્ત્ર અનુસાર ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું છે। મંદિરની પહોળાઈ 252 ફૂટ 5 ઇંચ છે। મંદિરની લંબાઈ 298 ફૂટ 7 ઇંચ છે, જ્યારે જમીનથી લઈને ધ્વજ દંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ 1 ઇંચ છે। ખોડલધામ મંદિરના શિખર ઉપર 14 ફૂટ ઊંચો 6 ટન વજનનો સુવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે। કળશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ રાખવામાં આવ્યો છે। આ ધ્વજદંડ ઉપર 52 ગજની ધજા લહેરાયેલી છે। ખોડલધામ મંદિરે આવતા ભક્તોને અગવડતા ન પડે તે માટે વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે। સમગ્ર મંદિરમાં સીસી રોડની પણ સુવિધાઓ છે। મંદિર પરિસરમાં અદ્ભુત ગાર્ડન એરિયા, ગજીબા અને વિવિધ વૃક્ષોનું વાવેતર અને શક્તિવન ઊભું કરાયું છે। અહીં દિવ્યાંગ અને સિનિયર સિટીઝન ભક્તો માટે વિનામૂલ્યે વ્હીલચેર, ગોલ્ફ કાર ઉપરાંત અહીં એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ સુવિધા ઉપલબ્ધ છે। અહીં મંદિર પરિસરમાં ભક્તો માટે પ્રસાદી રૂપે નિઃશુલ્ક ચા પાણીની વ્યવસ્થા કરાયેલી છે। અહીં પ્રસાદઘર, અન્નપૂર્ણાલય, કેન્ટીન અને રંગમંચની પણ સુવિધા છે। અન્નપૂર્ણાલયમાં રોજ હજારો ભક્તોને ટોકન દરે શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવે છે। ખોડલધામ મંદિરે આવતા ભક્તો ધ્વજા, વાઘા, થાળ અને યજ્ઞ દ્વારા માં ખોડલની આરાધના કરે છે। દરેક તહેવારોની ઉજવણી અહીંયા ધામધૂમથી કરવામાં આવે છે। શ્રી ખોડલધામ ટ્રસ્ટના મુખપત્ર શ્રી ખોડલધામ સ્મૃતિ મેગેઝિન થકી લોકો સુધી આધ્યાત્મિક અને વિવિધ માહિતી પહોંચાડવામાં આવે છે। ધાર્મિક પ્રવૃત્તિઓની સાથે સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને કૃષિલક્ષી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યું છે। ખેડૂતોને જરૂરી માર્ગદર્શન મળે તે માટે ખોડલધામ મંદિરે કૃષિ માહિતી કેન્દ્ર ચાલુ છે અને આગામી સમયમાં એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના પણ કરવામાં આવનાર છે। શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા મેરેજ બ્યુરો ચલાવવામાં આવે છે અને આ ઉપરાંત સમાજમાં ઉદ્ભવતા નાના મોટા પારિવારિક મતભેદો અને વિવાદોનો ઉકેલ લાવવા માટે અલગ અલગ જિલ્લાઓમાં ખોડલધામ સમાધાન પંચ કાર્ય કરી રહ્યું છે। વધુમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા આગામી સમયમાં અમરેલી પાસે વિશાળ શૈક્ષણિક સંકુલ પણ બનાવવામાં આવનાર છે। શ્રી ખોડલધામ એક પ્રેરણા સ્ત્રોત છે, એક ભવ્ય અને આકર્ષક નિર્માણ છે કે જે સર્વે પાસાઓમાં અજોડ છે। વિશાળ ભૂમિમાં પથરાયેલ ખોડલધામ આજે અનેકવિધ પ્રવૃત્તિઓ અને મહાન કાર્યોની ધરી સમાન છે।
અને સમગ્ર લેવા પટેલ સમાજને આકર્ષતું એક ચુંબકીય કેન્દ્રબિંદુ છે. આમ સમગ્ર લેવા પટેલ સમાજની એકતાનું પ્રતીક ખોડલધામ આજે રાષ્ટ્ર નિર્માણમાં ઉપયોગી બની રહ્યું છે.